નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વેધર ઓપિનિયન ચેનલ પર. હું છું ગૌરવ રાણીંગા. સૌથી પ્રથમ તમામ મિત્રોને જે 2023 નું વર્ષ પૂરું થઈ અને હવે અંગ્રેજી નવું વર્ષ 2024 શરૂ થઈ રહ્યું છે, તો તેની શુભકામનાઓ. ગયું વર્ષ એક મિશ્ર વર્ષ રહ્યું. પહેલા પ્રમાણમાં નબળો ઉનાળો, ત્યારબાદ એક મધ્યમ ચોમાસું, અમુક જગ્યાએ સારો વરસાદ, અમુક જગ્યાએ નબળો, અમુક જગ્યાએ અતિવૃષ્ટિ તેવું ચોમાસું, ત્યારબાદ હવે શિયાળો પણ બરાબર જામ્યો નથી. હજુ સુધી શિયાળાની જે આપણે કડકડતી ઠંડી કહીએ, કોલ્ડ વેવ, ગુજરાતમાં આવ્યો નથી. તો આજે આ ટૂંકી અપડેટમાં ખાસ સવાલોના જવાબ આપવાના છે કે આગામી દિવસોમાં કોલ્ડ વેવ આવશે કે નહીં, ઠંડી કેવી પડશે, અને તે સિવાય માવઠાની શક્યતાઓ જે ઊભી થઈ રહી છે, મોડેલો બતાવી રહ્યા છે, તો માવઠું થશે કે નહીં, થશે તો કઈ તારીખોમાં, કયા વિસ્તારોમાં વધુ શક્યતા, તેની વાત કરવાની છે. શોર્ટ અપડેટ નવા મિત્રો, પહેલા જ વિડીયો લાઈક કરી ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો વાત કરીએ ઘણા દિવસે આજે આપણે એક અપડેટ લઈને આવ્યા છીએ. તો પહેલા જ એક સમાચાર આપી દઉં મિત્રોને કે ઘણા મિત્રોની એવી ફરિયાદ છે કે અપડેટ આવતી નથી. તો વાત સાચી છે, અપડેટ ઘણા સમયથી ઓછી આવે છે, પરંતુ કાંઈ ખાસ મોટો ફેરફાર ન હોવાને લીધે અપડેટો આવતી ન હોય. તો જે મિત્રોની ફરિયાદ છે તેનું આપણે આજે નિરાકરણ લાવ્યા છીએ, અને આગામી સમયમાં આપણે એક ટાઈમ ફિક્સ કરી નાખ્યો છે અપડેટ આપવાનો. તો અઠવાડિયામાં બે વાર, એટલે કે દર 2-3 દિવસે એક શોર્ટ અપડેટ આપવામાં આવશે. શોર્ટ 1 મિનિટમાં જે અપડેટ આવે તે આપવામાં આવશે, અને તે સિવાય દર અઠવાડિયે એક મોટી અપડેટ આપવામાં આવશે. કોઈ ફેરફાર હોય કે ન હોય, આગળનું આગોતરું એંધાણ અને શું થવા જઈ રહ્યું છે વાતાવરણમાં, તેની અપડેટ દર શનિવારે આવશે હવેથી. તો ખાસ એક માહિતી આપવાની હતી, આપી દીધી. હવે ફરીથી વેધરની વાત ઉપર આપણે આવી જઈએ. તો અત્યારે જાન્યુઆરી મહિનો શરૂ થઈ ગયો છે, આજે 1 જાન્યુઆરી, ઠંડી હજુ સુધી જામી નથી. તો આગામી થોડા દિવસ હજુ પણ આવું જ વાતાવરણ રહેશે. તાપમાન બાબતમાં 1-2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે, ક્યાંક ક્યાંક 3 ડિગ્રી જેટલો ઘટાડો અત્યારના જે મિનિમમ તાપમાન છે તેનાથી થઈ શકે, અને મિનિમમ તાપમાન અમુક સ્થળે આવતા 5-6 દિવસ સુધી 15 ડિગ્રી કે ક્યાંક ક્યાંક તેથી નીચે પણ જશે. એટલે કે થોડી અત્યારે છે, છેલ્લા 3-4 દિવસથી હતી તેના કરતા થોડી વધુ ઠંડીનો અનુભવ આવતા અઠવાડિયામાં, આ અઠવાડિયામાં થશે, અને મહત્તમ તાપમાન પણ 30 ડિગ્રી કે તેની આસપાસની રેન્જમાં રહેશે. એટલે કે દિવસે ખૂબ ઠંડીનો અનુભવ નહીં થાય, પવનની ગતિ મધ્યમ રહેશે, ક્યાંક ક્યાંક સવારના સમયમાં કે રાતના સમયમાં થોડો પવન વધુ ફૂંકાઈ શકે, કોઈ ખાસ વધુ ગતિ નથી દેખાઈ રહી પવનની પણ. અને તે સિવાય વાત કરીએ માવઠાની, તો મિત્રો અત્યારે પણ અરબ સાગરમાં, એકદમ દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં ઇક્વેટોરિયલ ઓશન જેને કહેવાય, ઇક્વેટર પાસે ત્યાં એક લો પ્રેશર બની ગયું છે, અને આ લો પ્રેશર આગામી 2-3 દિવસમાં વધુ મજબૂત થઈ વેલમાર્ક લો પ્રેશર થઈ શકે, અને થોડીક શક્યતા ડિપ્રેશન સુધી મજબૂત થવાની ગણી શકાય. ધીમે ધીમે આ સિસ્ટમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી કેરેલા અને કર્ણાટકના કાંઠા પાસે આવે 4-5 તારીખે તેવું લાગી રહ્યું છે. ત્યારબાદ આ સિસ્ટમ અપર સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે ત્યાં સક્રિય રહી શકે, અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે 6 તારીખથી લઈને 9 તારીખ સુધીમાં. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ આ જે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે આવી જાય, અને તેને લઈને અરબ સાગરમાંથી ભેજવાળા પવનો મહારાષ્ટ્ર અને ગુજરાત તેમજ મધ્યપ્રદેશ તરફ આવી શકે 6-7-8-9 તારીખમાં, અને જે કોઈ વાતાવરણમાં અસ્થિરતા ઊભી થશે તેને લઈને માવઠાની શક્યતાઓ પણ ગણી શકાય. હાલમાં વધુ શક્યતા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સાઈડ ગણી શકાય. ગુજરાતમાં જે મધ્યપ્રદેશ સરહદ લાગુ જે વિસ્તારો છે પૂર્વ ગુજરાતના, તે સિવાય દક્ષિણ ગુજરાત અને એકદમ દક્ષિણ અને પૂર્વ કાંઠા વિસ્તારો સૌરાષ્ટ્રના, આટલા વિસ્તારમાં 6-7-8-9માં એક હળવા મધ્યમ માવઠાની શક્યતા દેખાઈ રહી છે. આગળ આમાં ફેરફાર હજુ શક્ય છે, કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તે ખુદ એટલું બધું મજબૂત નથી કે ગુજરાતને વરસાદ આપે, પરંતુ અરબ સાગરમાં જે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન કે લો પ્રેશર સિસ્ટમ હશે તે કેવી રીતે આની સાથે તેનો મેળ થાય છે તેના ઉપર આધાર રહેશે ગુજરાતમાં માવઠાનો. થોડોક પણ ફેરફાર થાય, અપર સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગર વાળું નીચું રહે કે વિખાઈ જાય તે પહેલા, અથવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ નબળું કે 1-2 દિવસ આગળ પાછળ આવે, તો આ માવઠું ન પણ થાય, ને આપણને અત્યારે ખુદ એવું લાગી રહ્યું છે કે કદાચ ગુજરાતમાં આ માવઠાની અસર ખૂબ જ ઓછી થશે, પરંતુ આગળ
હજુ તૈયારી રાખવી શક્યતાઓ છે જ, તો તેને લઈને પણ ખાસ અપડેટ જે વચ્ચે આપણે શોર્ટ આપશું તેમાં આપતા રહેશું, તો જોવાનું ચૂકશો નહીં. અત્યારે આજે વિસ્તારો આપણે કહીએ તેમાં એક હળવા માવઠાની તૈયારી રાખીને ચાલવું. ઠંડીની વાત લઈ લઈએ તો જે કોલ્ડ વેવ ની વાત આપણે કરીએ છીએ તે કોલ્ડ વેવ 10 તારીખ સુધી તો નથી દેખાતો, પરંતુ 10 થી લઈ ત્યારબાદ 15-16 તારીખ એટલે કે ઉત્તરાયણ આસપાસના દિવસોમાં એક કોલ્ડ વેવ ગુજરાતમાં આવી શકે. જો પવનની જે સ્થિતિઓ અત્યારે દેખાઈ રહી છે વેધર ચાર્ટમાં તેમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય તો 10 તારીખ કરીને 15 તારીખ વચ્ચે ગુજરાતમાં સીઝનનો પહેલો કોલ્ડ વેવ દેખાઈ શકે. અમુક વિસ્તારમાં તાપમાન 10 ડિગ્રી કે તેથી નીચે જવાની શક્યતા પણ ગણી શકાય, પરંતુ હજુ થોડું આગું છે, તો આગળ તેની પણ આપણે અપડેટ આપતા રહેશું. તો આ હતી અત્યાર સુધીની ખાસ અપડેટ. આગળ આપણે કહ્યું તે મુજબની અપડેટો આવતી રહેશે રેગ્યુલર, તો જોવાનું ચૂકશો નહીં. વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર.